વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સરકારે જમ્મુ કાશ્મીરમાં 370ની કલમ અને 35A હટાવતા સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પણ ભાજપ શહેર કાર્યકરો અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ફટાકડા ફોડીને ઉત્સવ ઉજવ્યો. આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે. સમગ્ર ભારત દેશની જનતાએ લોકસભામાં જે જનાદેશ આપ્યો તેનું સન્માન કરતા આજે જમ્મુ કાશ્મીરની કલમ 370 અને 35A હટાવવાનો અને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે પ્રાંતિજ ખાતે ભાજપ કાર્યકરો અને નગરપાલિકાના કોર્પોરેટરો તથા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સૂત્રોચ્ચાર સાથે ફટાકડા ફોડીને કેન્દ્ર સરકારના આ ઐતિહાસિક નિર્ણયને વધાવવા માટે પ્રાંતિજ ભાખરિયા બસ સ્ટેન્ડ ખાતે એકઠા થયા હતા, જેમાં પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય તથા પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણ, નગરપાલિકા પ્રમુખ ગીતાબેન પટેલ, કારોબારી અધ્યક્ષ કોકિલાબેન પટેલ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ નીરવભાઈ પરીખ, નગરપાલિકા પૂર્વ પ્રમુખ રતિભાઈ ટેકવાણી, ભાજપ શહેર પ્રમુખ વિજયભાઈ પટેલ, નગરપાલિકા કોર્પોરેટર દીપકભાઈ કડિયા, નગરપાલિકા કોર્પોરેટર દીપકભાઈ રાવળ સહિત કોર્પોરેટરો, ભાજપ કાર્યકર્તાઓ, વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ ઐતિહાસિક નિર્ણયને વધાયો હતો. સંજય રાવલ સાથે મિતેશ શાહ, ZS TV પ્રાંતિજ. ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન પછી સમગ્ર દેશની અંદર એક નારો લાગવા માંડ્યો, જહાં હું આ બલિદાન મુખર્જી, વો કશ્મીર હમારા હૈ, વો કશ્મીર હમારા હૈ, વો સારા કા સારા હમારા હૈ. અને એ પૂર્તિ તે આજે આપણા નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહે કરાવી છે. અને એ કાશ્મીર એ આપણું અવિભાજ્ય અંગ એ સાચા અર્થમાં આપણને મળ્યું છે એના સહભાગી. 5 ઓગસ્ટ 2019 આજનો આ દિવસ એક ઇતિહાસની અંદર સુવર્ણ અક્ષરે લખાવવાનો છે. આઝાદી મળે 72 વર્ષના વાણા વીતી ગયા, પણ સાચા અર્થની અંદર આજે જમ્મુ કાશ્મીરને આજે આઝાદી મળી છે. મિત્રો, મારે આ યાદ કરવા પડશે ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી, અખિલ ભારતીય જનસંઘના સ્થાપક ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી એક એવી હસ્તિ હતી કે જેમણે કાશ્મીરના પ્રશ્ને પોતાનું બલિદાન, આત્મબલિદાન આપ્યું હતું. એમણે કહ્યું કે જમ્મુ કાશ્મીર ભારતનો અવિભાજ્ય અંગ છે, છતાં ત્યાં બંધારણ જુદું હોય, ત્યાં ધ્વજ જુદો હોય, કાશ્મીર જમ્મુ કાશ્મીર જવું હોય તો પરમિશન લેવી પડે. એમણે નક્કી કર્યું અને સમગ્ર ભારત દેશમાં એક નારો લાગ્યો, એક દેશ મે અલગ બંધારણ, અલગ ધ્વજ, અલગ નિશાન, અલગ પ્રધાન નહીં ચલેગા, નહીં ચલેગા. અને આનો ઝંડો લીધો આપણે ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીએ. અને ભારતે પહેલું જે બલિદાન ગુમાવ્યું હોય તે ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીનું. આજે એમાંથી એ 370મી કલમ જો દૂર કરી હોય તો આપણા ગુજરાતના બંને સપૂતો, ભારતના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ અને હાલના ગૃહમંત્રી અમિતભાઈ શાહ, એમના આપણે યશ આપવું જોઈએ. સમગ્ર દેશની અંદર આજે એક દિવાળી ટાઈપ અત્યારે બધા મનાવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી અને એની સાથી પક્ષો જે બધા હોય એ પ્રમાણે એ બધા પણ આજે એક આ કલમમાંથી, ચુંગાલમાંથી દૂર થયા એ માટે બધા ખૂબ હર્ષ અને ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે. આજનો આ દિવસ એ સમગ્ર ભારત દેશની અંદર લોકો બધા યાદ રાખવાના છે. અને આ કંડારી ગઈ છે આખી આ કલમ, તો આપણે બધા પણ આ નિમિત્તે પ્રાંતિજ શહેરની અંદર પ્રાંતિજ તાલુકામાંથી આપણા બંને મંડળો અને સાથે આપણા સાથી એવા વિશ્વ હિન્દુ પરિષદ એના પણ મિત્રો બધા અહીં સાથે છે અને ખૂબ આનંદથી ફટાકડા ફોડીને આ જશ્ન બધા મનાવી રહ્યા છે. અને જય શ્રી રામ. આજે ખરેખર
ભારત દેશ માટે ઐતિહાસિક દિવસ છે. વર્ષોની માંગણી સાથે કેન્દ્ર સરકારના જોડે વર્ષોથી માંગણી જે હતી, જે શ્રી શ્યામાપ્રસાદ મુખર્જીજી જે બલિદાન આપ્યું હતું જમ્મુ કાશ્મીર માટે, ખરેખર આજે કેન્દ્ર સરકારે એ સહકાર કર્યું છે અને અમારી માંગણી જે હતી એ પૂર્ણ કર્યું છે. ખરેખર કેન્દ્ર સરકારના આપણે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. સાથે સાથે એમના આપણે એ પણ કહીએ છીએ કે આના સાથે સાથે સામાન સિવિલ નાગરિક કોડ જે છે એ પણ આવવું જોઈએ અને રામ મંદિરનો મુદ્દો પણ શીઘ્ર પૂરું થાય. સરકારનાની સાથે સાથે નરેન્દ્રભાઈ, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના અને ગૃહમંત્રી અમિત શાહના આ તબક્કે સાવરકાંઠા માર્ગદર્શન મંડળ તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ.